જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોકની કામધેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહી છે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવલી. ભાગ્ય પરિવર્તન. પ્રારંભનું બળ જબરું હોય છે. બ્રહ્માએ જે તેના નસીબમાં લખ્યું હોય તે ભૂસવાની શક્તિ કોઈનામાં હોતી નથી. પાંડવના સહાયક શ્રી કૃષ્ણ જેવા સમર્થ હોવા છતાં તે લોકોને જીવનભર અનેક મુશ્કેલીઓ સહન કરતા રહેવું પડ્યું. નળ દંપતી, હરિશ્ચંદ્ર સેવિયા, દશરથ, વિક્રમાદિત્ય વગેરે મહાપુરુષોને જે વિપત્તિઓ સહન કરવી પડી તે તેમના સમર્થ સાથીઓ પણ દૂર કરવા સમર્થ થયા નહીં. આ કર્મની રેખા અટલ છે એ જોઈને જ સુરદાસજીએ કહેલું કે કર્મ ગતિ ટાળી નાહી ટળે, ગુરુ વિશિષ્ટ પંડિત ભણ બ્રાહ્મણી રચી પ્રચી લગ્ન ધરે, પિતા બરણ હરિ હરણા સિયાકો બનર બન વિપત્તિ પડે. પૂર્વ સંચિત કર્મોને લીધે સારું ખોટું ભાગ્ય બને છે, તેને ભોગવવું જ પડે છે. કોઈ માણસ ગમે એટલા સાધુ સજ્જન અને શુભ કર્મ કરનાર કેમ ન હોય, તેના પૂર્વ કર્મ પ્રારંભ રૂપે જ્યારે તેની સામે આવે છે ત્યારે એ ભોગવીએ જ એનો છૂટકો થાય છે. વર્તમાન જીવનમાં પુણ્ય, તપ અને શુભ કર્મોના ફળ તો આગળ ઉપર ભવિષ્યમાં જ તેમના સમય આવતા વર્તવાના, પણ વર્તમાન સમયમાં તો નસીબના ફળ ભોગવ્યા વિના છૂટકો થવાનો જ નથી. આમ છતાંય માતાની કૃપાથી કેટલાય કઠણ પ્રારંભ પડી જઈ શકે છે, અત્યંત ભયંકર અને દૂર ન થઈ શકે એવા દુઃખોની યાતના માતાની કૃપા પામનારને માટે સરળ અને સહજ કરી શકાય એવી હળવી બની શકે છે. કેટલીક વાર આકાશમાં ઘનઘોર ઘટાઓ ફેરાઈ જાય છે, એ વાદળોમાં પુષ્કળ પાણી ભરેલું હોય છે. આ વાદળો વરસી પડે તો મુશળધાર વરસાદ પડે એવી સંપૂર્ણ શક્યતા હોય છે. પરંતુ એવું બને કે એક પ્રચંડ તીવ્ર પવન એક દિશામાંથી આવીને એ વાદળોને છીનભીન કરીને ક્યાંય ઉડાડી મૂકે તો આ મુશળધાર વરસાદની જગ્યાએ થોડા છાંટા જ પડીને રહી જાય. મનુષ્યના ભાગ્યરૂપી આકાશમાં પણ આવું જ બની શકે. માતાની કૃપારૂપી બળથી પ્રારંભ રૂપી અને ઘનઘોર ઘટાને છીનભીન થઈ જાય છે ને નામની જ પીડા ભોગવીને આપણે એ અસહ્ય ગ્રહ પીડામાંથી મુક્ત થઈ જઈ શકીએ છીએ. બાળંબ સંપૂર્ણ રીતે બદલાઈ જવું અથવા કર્મના ભોગે ભોગવવામાંથી સંપૂર્ણ મુક્તિ મળી જવી એ તો સંભવ નથી, પરંતુ માતાની કૃપાથી એ પ્રારંભિક સુધરીને હળવું થઈ શકે એ નિશ્ચિત વાત છે. માતાની કૃપાથી ભવિષ્ય ઉજ્જવળ બને છે. પ્રસ્તુત ચિત્રમાં ગાયત્રી માતા સાધકના ભાગ્યપટમાં પરિવર્તન કરી શકે છે. પૂર્વ સંચિત કર્મોનો પ્રારંભ રૂપે બનેલી વર્તમાન દશાઓ પણ તે પોતાની કૃપાથી મોટી રાહત પણ અવશ્ય પામે છે.